स्टूडेंट्स वेलकम बेक टू शांतिपनी एज्युकेशनल एकेडमी। चलो गया वीक में अने आ वीक ने एक वीडियो में आपणे शुं जोयुं, आपणो जे पार्ट वन हतो तेना जे त्रण पेरेग्राफ हता तो त्रण पेरेग्राफनो आपणे सारी रीते अभ्यास कर्यो छे। एनी बधी स्पेलिंग्स तमने पीडीएफ फाइल मोकलवामां आवी हती, तमारे स्पेलिंग्स ने नोटबुकमां कॉपीस करीने ने रिमेम्बर करवानी हती, बराबर। हवे जे आपणे पार्ट वन कर्यो त्यार पछी तमारे जे आ एक्टिविटी छे तो एक्टिविटी में मैच ए अने बी, तो ए साथे बी ने शूँ करवानुं छे, जॉइंट करवानुं छे। ए में जे तमने वर्ड्स आपेला छे तेनो मीनिंग बी में शोधीने तमारे एनी साथे मैच ध कॉलम करवानुं छे। त्यार पछी एक्टिविटी फॉर्म में तमारे आंसर ध फॉलोइंग क्वेश्चन पेरेग्राफ वन, आ पेरेग्राफ वन परथी तमारे क्वेश्चन आंसर लखवाना छे। त्यार पछी पेरेग्राफ टू परथी तमारे क्वेश्चन आंसर लखवाना छे अने त्यार पछी पेरेग्राफ थ्री परथी तमारे क्वेश्चन आंसर लखवाना छे। ओके, आ रीते તમારે કરવાનું છે। હવે આપણે આજે ભણીશું એક્ટિવિટી નંબર 5 અને તેમાં આપણું જે પાર્ટ 2 છે, હવે પાર્ટ 2 માં આપણા 3 પેરેગ્રાફ છે, પેરેગ્રાફ નંબર 4, પેરેગ્રાફ નંબર 5 અને પેરેગ્રાફ નંબર 6। તો આજે આપણે પેરેગ્રાફ નંબર 4 નો અભ્યાસ કરીશું। ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। ઓલ ઓફ સડન ही સ્પ્રેંગ અપ એન્ડ ફ્લંગ હિઝ એન્ટાયર વેઇટ ઓન ધીસ લોટ ઓફ ફર્નિચર। શું કરે છે કે અચાનક એ જોરમાં હુમલો કરે છે અને પોતાનું બધું વજન પેલા ફર્નિચર પર આપે છે। આઈ થોટ ઇટ હેડ બી રિડ્યુસ ટુ મેચ વુડ, બટ ફોર્ચ્યુનેટલી યોર રેલવેઝ હેવ અ લોટ ઓફ ફોરસાઇટ એન્ડ ચૂઝ ધ હેવીએસ્ટ ટિમ્બર ફોર ધેર ફર્નિચર। શું કહે છે કે એક ક્ષણે મને એવું લાગે છે કે એકદમ મેચ વુડ ચાલી રહ્યું છે કે હવે મારો અંત નજીક છે, પણ ફોર્ચ્યુનેટલી એટલે પણ ફોર્ચ્યુનેટલી શું થાય છે કે જે રેલવેનું જે એ કેબિન છે એટલે કે રેલવેનું જે ઘર છે, તો તેની જે ફર્નિચર છે તે ફર્નિચર શું છે, એકદમ હેવી ટિમ્બર એટલે કે હેવી લાકડીથી બનાવેલું છે। ધેટ સેવ મી, એ વસ્તુ એ છોકરાને બચાવી લે છે। ધ ટાઈગર કુડ ડુ નથિંગ મોર ધેન પર્ચ હિમસેલ્ફ ઓન ધ રૂફ ઓફ ધ ટેબલ એન્ડ હેંગ ડાઉન હિઝ પાઉસ। કે ટાઈગર એ વાઘ શું કરે છે, પોતાની જાતને રૂફ એટલે કે જે ટેબલની જે રૂફ છે તેના પર સ્ક્રેચ કર્યા સિવાય અને પગ નીચે લટકાવ્યા સિવાય બીજું કંઈ પણ કરી શકતો નથી। હી ટાયર ટુ સ્ટ્રાઇક મી ડાઉને, મને નિહાળીને હવે થાકી ગયો છે। બટ આઈ પેરીડ વિથ અ ચેર એન્ડ સ્ટૂલ, એ મારા પર હુમલો કરવા માંગે છે પણ હું ટેબલ ચેર અને સ્ટૂલનો સહારોથી બચી જાય છે। ધ ટેબલ રોક અંડર હિમ, આઈ ફેલ્ટ સ્મૂથર, આઈ કુડ ફીલ હિઝ બ્રેથ ઓન મી। શું કહે છે કે આ બધું જોઈને એને શું થાય છે, એકદમ ભય લાગવા લાગે છે, એકદમ દુઃખ થવા લાગે છે, એને શું થાય છે કે એનો શ્વાસ, એ વાઘનો શ્વાસ એ છોકરો ફીલ કરી શકે છે, બરાબર। તો અહીંયા સુધીને આપણે જોયું છે પાર્ટ ફોર, આપણે પાર્ટ ટુનો પેરેગ્રાફ નંબર 4 એની પણ તમને સ્પેલિંગ મળી જશે અને ત્યાર પછીનો પેરેગ્રાફ નંબર 5 અને 6 આપણે નેક્સ્ટ વીકમાં ભરીશું। ઓકે, જેટલી પણ એક્ટિવિટીઝ છે તેની તમને પીડીએફ ફાઇલ મોકલવામાં આવશે, તમારે પીડીએફ એક્ટિવિટીઝ અને સ્પેલિંગ્સને નોટબુકમાં કોપીસ કરવાની છે અને એને રિમેમ્બર કરવાની છે, મોડે કરવાનું છે। ઓકે, થેન્ક યુ।